વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની બીજી સફળ ટર્મની સરકારનું છેલ્લું એટલે કે વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને એમાં શિક્ષણ ક્ષેત્ર જે અર્થતંત્રમાં ટોચના યોગદાનકર્તાઓમાંનું એક હોવાથી દર વર્ષે મુખ્ય ચર્ચામાં રહે છે. પૂર્ણવિરામ. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય અંદાજપત્ર 2023 રજૂ કરશે, જેમાં શિક્ષણના ક્ષેત્ર માટે કેટલીક બાબતો નજરઅંદાજ ના થાય તે અપેક્ષિત છે. પેરેગ્રાફ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશિક્ષિત માનવ સંસાધનો પુષ્કળ પ્રમાણમાં પૂરા પાડવાની જરૂર છે. પૂર્ણવિરામ. વર્ષ 2020માં સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા નવા માળખા પર ભાર મૂક્યો છે, જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનો યોગ્ય રીતે સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેના તરફના નાણાકીય પગલાં હજુ પણ અડધા છે. પૂર્ણવિરામ. કોમળ હૃદયવાળા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે કોઈ એક સ્પષ્ટ નીતિ કે રોકાણ યોજના નથી. પૂર્ણવિરામ. આ વર્ષે સરકાર તરફથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને તેને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં ભેળવવા માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ આપવામાં આવે તેવી અપેક્ષા છે. પૂર્ણવિરામ. માધ્યમિક શિક્ષણ સ્તર અને તેની ઉપર માત્ર અમુક પસંદગીની શાળાઓમાં જ વ્યાવસાયિક અભ્યાસક્રમો ચાલે છે. પૂર્ણવિરામ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધારાધોરણો અનુસાર વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની પસંદગીના પ્રારંભિક તબક્કે વ્યાવસાયિક શિક્ષણનો સંપર્ક કરવો જોઈએ અને તે ભારતમાં કર્મચારીઓના કૌશલ્ય માટે દૂરોગામી પરિણામો લાવશે. પેરેગ્રાફ. આપણે જાણીએ છીએ કે NEP 2020 દ્વારા નિર્ધારિત લિંગ આધારિત લક્ષ્યાંકોને હાંસલ કરવા જરૂરી છે, જે માટે શિષ્યવૃત્તિ અને કરમુક્તિના રૂપમાં કન્યા શિક્ષણની મોટી ટકાવારીને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં નીતિઓ માટે નિર્ધારિત ફાળવણી જરૂરી છે. પૂર્ણવિરામ. શૈક્ષણિક દબાણને લીધે વધતા સ્ક્રીન સમય માટે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે યોગ્ય નિપુણ વ્યાવસાયિકો દ્વારા વેલનેસ સ્કીમ્સ અને પ્રોગ્રામ્સ માટે ભંડોળમાં ફાળવણી કરવાનું વિચારવું જરૂરી છે. પેરેગ્રાફ. શિક્ષણ અને છાત્રાલયમાં રહેવાની સગવડનો ખર્ચ વધ્યો છે તે જોતા આવક અધિનિયમની કલમ 10 હેઠળ મુક્તિ તરીકે મળતું શિક્ષણ ભથ્થું મુક્તિ મર્યાદા અને હોસ્ટેલ ભથ્થા માટેનું ઈ મૂલ્યાંકન કરવું જોઈએ અને તેમાં વધારો કરવો એ સમજદારી ભર્યું ગણાય. પૂર્ણવિરામ. વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને લોન યોજનાઓ જેવા ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સરળ બનાવવા માટેના પ્રોગ્રામ્સમાં GST દૂર કરવો જોઈએ. પૂર્ણવિરામ.